नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 12 साइंस चैप्टर नंबर 4 बराबर लेक्चर नंबर 11 ની અંદર છેલ્લા આપણે છે કોડ 9 બરાબર એની અંદર આપણે છે સક્રિયકરણ ઊર્જાની કિંમત જાણવી હતી। બીજો શું મળ્યું તો આપણે RDS નો સમીકરણ માટે RDS ફંક્શન મળ્યું તો એ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે કોડ 10 કે ઇથાઇલ આયોડાઇડના વિઘટન કોની ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે છે। એટલે ઇથાઇલ આયોડાઇડના વિદ્યાર્થી મિત્રો, ઇથાઇલ આયોડાઇડનું તમારે શું કરવાનું વિઘટન અને વિઘટનની જે પ્રક્રિયા જે છે કયા ક્રમની પ્રક્રિયા છે એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। તો પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે છે કે ઇથાઇલ આયોડાઇડ છે આ ઇથાઇલ આયોડાઇડનું વિદ્યાર્થી મિત્રો વિઘટન કરો એટલે એમાંથી શું બને તો કે ઇથીન શું બને ઇથીન અને વત્તા શું થશે અહીંયા એચ આવી આવશે હાઇડ્રોજન એચ આવી। હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ઇથાઇનમાંથી શું બન્યું ઇથીન બન્યું એટલે કે આલ્કીન રૂપાંતર કહેવાય છે આલ્કાઇનમાં જો આને આલ્કાઇલ હેલાઇડ કહેવાય એમાંથી શું બન્યું આલ્કીન અને 600 કેલ્વિન તાપમાને 1.60 ગુણ્યા 10⁻⁵ ઘાત સેકન્ડ ઇન્વર્સ છે એટલે કે 600 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક 1.60 ગુણ્યા 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે તેની પ્રથમ તો તેની સક્રિયકરણ ઊર્જા 209 કિલો જૂલ પ્રતિ મોલ છે। તો 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયા વેગ અચળાંક તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શું બોલવાનું કીધું છે પ્રક્રિયાનો વેગ અચળાંક। તો સક્રિયકરણ ઊર્જા પણ કેટલી છે બરાબર એક પ્રક્રિયા વેગ અચળાંક કરવો છે બીજો પ્રક્રિયા વેગ અચળાંક આપણે ગોતવાનું છે। તો જે જે ફંક્શન તમને રકમની અંદર આપેલા હોય પહેલા એની સૌથી પહેલા કિંમત મૂકી દો ચાલો તો સૌથી પહેલું તાપમાન T1 તો T1 બરાબર કેટલા આવ્યા તમને તો કે 600 કેલ્વિન તાપમાને 600 કેલ્વિન T2 એટલે બીજું ટેમ્પરેચર તો કેટલું છે 700 કેલ્વિન ત્રીજું K1 તો K1 કેટલા આવ્યા છે તો કે પ્રથમ પ્રક્રિયા વેગ અચળાંક 1.60 ગુણ્યા 10⁻⁵ ઘાત K2 આપણે વિદ્યાર્થી મિત્રો મેળવવાના છે। પછી સક્રિયકરણ ઊર્જા આપણને કેટલી છે E બરાબર કેટલી આવી છે 209 કિલો જૂલ પ્રતિ મોલ। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે જે જે વસ્તુ આપણે દરેકને આપણે ફંક્શન મૂકી દીધા હવે આપણે વિદ્યાર્થી મિત્રો સક્રિયકરણ ઊર્જા અને આર્ડીએસના સમીકરણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે છેલ્લે આવ્યું હતું સૂત્ર શું હતું લોગ એ લખ્યું આપણે સક્રિયકરણ ઊર્જા અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતો સૂત્ર શું આવશે લોગ K2 બાય K1 બરાબર કરીને PA અપોન 2.303 R શું આવશે T2 - T1
ત્યારે વિદ્યાર્થી મિત્રો છે એ આપણને શું શું આપણને જવાબ મળે છે સૌથી પહેલા આપણે બધી મૂકી દઈએ ચાલો લોગ કે ટુ કેટલા છે તો ગોતવાના છે તો લેવા દો લોગ કે ટુ માઇનસ લોગ કે વન કે વન કેટલા છે તો કે એક પોઈન્ટ સાઠ ગુણ્યા દસની માઇનસ પાંચ ઘન બરાબર ચાલો ઈ એ સક્રિય ઊર્જા કેટલી છે 209 એટલે સક્રિય ઊર્જા છે 209 પર કિલો જૂલ છે જૂલમાં ફેરવો ગુણ્યા કેટલા 1000 કિલો જૂલમાંથી જૂલમાં ફેરવી નાખો ગુણ્યા 1000 કરી નાખો એટલે ગુણ્યા 1000 ઘન મીટર એટલે કેટલી આવશે 209000 છેદમાં 2.303 ગુણ્યા 8.314 કૌંસની અંદર T2 માઇનસ T1 T2 એટલે કેટલા 700 માઇનસ 600 છેદમાં 700 ગુણ્યા 600 અહીંયા કૌંસ ભરોતી દે છે આગળ વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે અહીંયા આપણે વેરિયેબલની કિંમત જરૂર નથી તો આપણે છે બધી કિંમત મૂકી દીધી ચાલો હવે વિદ્યાર્થી મિત્રો છે એ તમામે તમામ કિંમત આપણે છે મૂકી દીધી છે કિંમત મૂક્યા પછી આપણે સાદું આપશું તો લોગ કે ટુ આપણે કરવા દઈએ લોગ કે ટુ માઇનસ હાલો હવે લોગ જે છે બરોબર એ તમારે કાઢવાનો છે તો લોગ કે ટુ જે છે બરોબર લોગ કે ટુ એ અહીંયા તો ખરેખર માઇનસ ઉલકા લઈ જાય એટલે કેવો થઈ જાય પ્લસ થઈ જાય બરોબર અને પ્લસ થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે સાતસો માં છસો એટલે સો પછી એનો આગળ ગુણાકાર એનો બીજા આગળનો ગુણાકાર એટલે કદાચ સાતસો માટે છસો કરો એટલે કેટલા બધે સો અને સાતસો માટે છસો એટલે સાત છ બેતાલીસ હજાર એટલે સો પછી કેટલા કરવાના 42000 લોગ કેટલું તો કે લોગ 1.60 ગુણ્યા 10^-5 બરાબર કરી અને 9000 છેદમાં 2.303 ગુણ્યા 8.314 અહીંયા શું આવે 100 ડિવાઈડ કરી 42000 ચાલો હવે વિદ્યાર્થી મિત્રો છે એ મીટર મીટર કેન્સલ કરવાનું 1/400 મિસ કર્યો એનો એને કેટલા કરવાનો 209000 અને એને ભાગ્યા 2.317 બરોબર તો એના તમે ભાગાકારને સરવાળો કરશો બરોબર તો એ કિંમત વિદ્યાર્થી મિત્રો તમને કેટલી મળશે હવે માઇનસ લોગ છે બરોબર એને ગુણાકાર કરીને તો પ્લસ થઈ જશે એટલે લોગ કે ટુ બરાબર લોગ 1.60 ગુણ્યા 10^-5 બરાબર કરી શું મૂકી દેવાનું 20000 1,09,000 છેદમાં 2.303 ગુણ્યા 8.314 કૌંસમાં 1/420 ચાલો આગળ ભાગાકાર કરજો ગુણાકાર કરું છું અહીંયા પ્લસ આવશે સાઈન બરાબર કરી જાય એટલે હવે આના સૌથી પહેલાં લોગ તો કેવું તારું કાઢવાનો તે લોગ કે ટુ બરાબર લોગ કૌંસમાં 1.60 હવે જો લોગ ગુણાકાર લખવાનો સરવાળો તે પહેલાં 1.60 પછી પ્લસ આને ગુણાકાર કરો એટલે આગળ કરે કે આગળ જે છે હાથમાં જે હોય ક્યાં આગળ આગળ અંતર એટલે કેટલા થઈ જશે તો કે -5 પછી શું આવશે તો કે ગુણ્યા લોગ 10^10 કેટલા થાય 1 અને પ્લસ બાકી બધું તેમ 20 9000 2.303 ગુણ્યા 8.314 કૌંસમાં
લોગ જે છે તમારો અથવા લઘુગણક કેવી રીતે મેળવવાનો તો તમારે ટેક્સ્ટ બુકની પાછળ તમને જે લોગ આપ્યો છે તો લોગ 16 માં જુઓ 16 નો 0 હોય કેટલામાં 16 નો 0 ઈ જે તમને જવાબ મળે બરાબર એમાંથી માઈનસ માં એટલે જે તમને જવાબ મળે એ જવાબ કેટલો હશે તો કે માઈનસ 0.-4.196 એટલે આનો તમને જે જવાબ લોગ 16 નો જે જવાબ આવ્યો એમાંથી કેટલા બાદ કરવાનો માઈનસ 5 અને લોગ તમે જ્યારે જોવો ત્યારે તમને ખબર છે કે પોઈન્ટ પછી લખવાનો બરાબર ને 0.220 જે કે આપણે માનો કે લોગ તમને 16 છે એ 25 મળ્યો તો 0.25 એમ લખવાના 35 મળ્યો તો 0.35 અને એને માઈનસ 5 કરવાના એટલે 5 માંથી બાદ કરો તો નીચે મૂકો કે લોગ તમને ઇઝો કેટલો હશે માઈનસ 4.196 બરાબર પ્લસ આનો બીજો સાદો રૂપ તો 20 9000 છેદમાં 2.314 ચાલો સૌથી પહેલા 1 ને ડિવાઈડ બાય કેટલા 420 ચાલો સૌથી પહેલા 1 ને ડિવાઈડ બાય 420 કરવાના એનો જવાબ આવે એટલે ગુણ્યા કેટલા કરવાના 20 9000 પછી એને ભાગ્યા 2.314 અને પછી એને ભાગ્યા 14 પછી આપણે સરવાળો અને એ જે જવાબ તમને મળશે લોગ કેટલો બરાબર ત્રણ વાગ્યા બાદ કરવાના ત્રણ ક્યારે તારે ઘાતની બરોબર ને એટલે ઘાતની કેટલા તારે છે બરોબર એટલે 3 વાગ્યા કેટલા વાગ કરવાનું 2.97 જે આપણે ભાગડો એન્ટ્રી જો શોધવાનો એન્ટ્રી લોગ એટલે એન્ટ્રી લોગ કેટલો હશે તો અહીંયા અહીંયાથી મેં લોગ કાઢ નાખ્યો સ્મોલ ડિસ્ટન્સ એ લોગ કરતા કાઢ્યો તો સમજો શું થાય એન્ટ્રી લોગ એટલે અહીંયાથી વિદ્યાર્થી બરાબર એન્ટ્રી લોગ માઇનસ 2.157 તો K2 બરાબર હવે જવાબ જશે ફાઇનલ તમને જવાબ કેટલો મળશે તો કે અહીંયાથી મેં શું કર્યું વિદ્યાર્થી મિત્રો તો કે લોગ ને કાઢી નાખ્યા સામે શું આવ્યું એન્ટ્રી લોગ તો એન્ટ્રી લોગ તમને કેટલો મળશે તો એન્ટ્રી લોગ દેશે એ તમને છે એ નિયર બાય અબાઉટ 6.636 6.636 ગુણ્યા 10⁻³ આ તમને વિદ્યાર્થી મિત્રો કોની કિંમત મળી કેટુની અને કેટુની જે તમને કિંમત જે મળી છે એ કેટુની કિંમત છે પ્રથમ ત્રણની પ્રક્રિયા એટલે કમ્પ્લીટ આવે છે કાર્ડ તો આ વિદ્યાર્થી મિત્રો આપ ફરી થાય તો કે થાય આયોડાઇડ વિઘટન કરવા છે ઇથિન જે મળે છે ઇથિન ની અંદર આપણે સંતુલિત પ્રક્રિયા લેવાનો અચાન તો સૌથી પહેલા સૂત્ર કયું હોવાનું લોગ કેટુ બાય K1 બરાબર એ આપણ 2.14 ઇન્ટુ આર T2 માઇનસ T1 T1 ગુણ્યા T2 એમાં જે જે કિંમત તમને આપી મૂકતો જવાનું પછી જે કિંમત મેળવવાની કીધી હોય એને સૂત્રના કરતા કરવાના અને એને તમે સૂત્રના કરતા કરો એટલે જે ગુણાકારમાં હોય એ ભાગાકાર વધારે ભાગાકાર વાળા ગુણાકાર વધારે અને એની ઉપર તમારે છે એ કેટલી કિંમત મેળવવાની લોગ કેટલી કિંમત મળે એટલે લોગને દૂર કરવાના એટલે સામે બધું શું થઈ જાય એન્ટી લોગ અને એન્ટી લોગ જે મળે એ તો કેટલો બરાબર કેટલા આવે 6.36 × 10⁻³ આગળ વિદ્યાર્થી મિત્રો તો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક બરાબર ને અને એક ટોપિક જે છે સક્રિયકૃત સંજોગ સિદ્ધાંત જે આપણે જે 30% ગવર્મેન્ટે જે સિલેબસ ઉપર કાપ મૂક્યો છે બરાબર એની અંદર ટોપિક નીકળી જાય છે એટલે એ ટોપિક છે આપણે જ્યારે નીટ અને જીના લેક્ચર લેશું ત્યારે ટોપિકની જે કંઈ માહિતી છે તમને આપી દઈશું તો આપણે આ ચેપ્ટરનો એટલે કે રાસાયણિક પ્રતિક્રિયા જે છે એનો છેલ્લો ટોપિક ટોપિકનું તમે નામ જોયું તો તમને
40-50% આવડતું હોય છે કે ઉદ્દીપક, બરોબર ને? તો ઉદ્દીપકની પ્રક્રિયા વેગ પર થતી અસર સમજાવો. તો આપણે ચાર પ્રકારના પરિબળો જોયા હતા વિદ્યાર્થી મિત્રો, એક તાપમાન, દબાણ, સાંદ્રતા અને ઉદ્દીપક. એમાંનો છેલ્લો પરિબળ એટલે ઉદ્દીપક, અને ઉદ્દીપક જે છે એની પ્રક્રિયા વેગ પર શું અસર થાય. તો ઉદ્દીપક જે છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર એવો પદાર્થ છે કે જે પોતાના ગુણધર્મમાં કાંઈ ફેરફાર કરતો નથી. એટલે રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક એવો પદાર્થ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પોતાનામાં કાંઈ ફેરફાર કરતો નથી અને જેવી પ્રક્રિયા પૂર્ણ થાય એટલે તમને પાછો મળે. એટલે ઉદ્દીપક એવો પદાર્થ છે કે રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર પામ્યા વગર તમને પાછો મળે છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર તમે જ્યારે ઉદ્દીપક ઉમેરો છો ત્યારે ઉદ્દીપક એક એવો પદાર્થ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પામ્યા વગર છે એ તમને પુનઃ પાછો મળે છે. એટલે ઉદ્દીપકના બંધારણમાં કાંઈ થતું નથી, અથવા ઉદ્દીપક છે એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. તો ઉદ્દીપકનું કાર્ય શું કે માત્ર ને માત્ર પ્રક્રિયા વેગમાં વધારો કરો અને જેવી પ્રક્રિયા પૂર્ણ થાય એટલે પ્રક્રિયા એટલે કે નિપજની સાથે પાછો ઉદ્દીપક છે તમે જે ઉમેરો હોય એનો એ જ ઉદ્દીપક તમને પાછો મળે છે. તો ઉદ્દીપકે શું કાર્ય કર્યું? તો ઉદ્દીપકે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર પ્રક્રિયાના વેગમાં શું કર્યો? વધારો. એટલે કે જે લાંબા સમયે પ્રક્રિયા પૂર્ણ થતી હતી એને ઓછા સમય અંદર પૂર્ણ કરી, એટલે કે સમયમાં શું કર્યો? ઘટાડો. તો સમયમાં ઘટાડો ક્યારે થાય? કે વેગમાં વધારો થાય ત્યારે. એટલે ઉદ્દીપક જે છે એનું કાર્ય એક જ કે પ્રક્રિયાના વેગમાં વધારો કરે પણ ક્યાંય ભાગ લેતા નથી. એટલે કે રેટ ઓફ રિએક્શન એટલે પ્રક્રિયાના દરમાં વધારો કરે છે પણ ક્યાંય ભાગ લેતા નથી. પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે તમને ઉદ્દીપક છે એ પાછા મળી જાય છે. તો ઉદ્દીપક જે છે એનું એક જ કાર્ય પ્રક્રિયાના વેગમાં શું કરાય? વધારો. એટલે જે પદાર્થ પ્રક્રિયાના વેગમાં વધારો કરે અને પ્રક્રિયાને અંતે પાછા મળે એવા પ્રક્રિયા ઉપર તેવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? ઉદ્દીપક કહીએ છીએ. તો એની અંદર આપણે ફોર એક્ઝામ્પલ એક પ્રક્રિયા લેવી, પોટેશિયમ ક્લોરાઇડ, તો KCl3. આ પોટેશિયમ ક્લોરાઇડ જે છે એનું વિઘટન કરવા માટે અથવા એની પ્રક્રિયાનો વેગ વધારવા માટે આપણે પોટેશિયમ ક્લોરાઇડ જે છે એની અંદર ઉદ્દીપક તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ કહીએ છીએ. જેને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીએ? મેંગેનીઝ ડાયોક્સાઇડ. એટલે પોટેશિયમ ક્લોરાઇડ જે છે એ પોટેશિયમ ક્લોરાઇડ પ્રક્રિયાની અંદર આપણે પ્રક્રિયાનો વેગ વધારવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? મેંગેનીઝ ડાયોક્સાઇડનો. જેવું મેંગેનીઝ ડાયોક્સાઇડ છે ઉદ્દીપક તરીકે કામ કરે એટલે પોટેશિયમ ક્લોરાઇડનું વિઘટન થશે અને પોટેશિયમ ક્લોરાઇડમાંથી આપણને શું મળશે? તો કે 2 મોલ KCl, 2 મોલ પોટેશિયમ ક્લોરાઇડ એના 2 મોલ, તો 2 મોલ KCl અને વત્તા 3 O2 એટલે કે ડાય ઓક્સાઇડ. એટલે પોટેશિયમ ક્લોરાઇડ અને એની અંદર આપણે ઉદ્દીપક તરીકે કોનો ઉપયોગ કર્યો? મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2. મેં પોટેશિયમ ક્લોરાઇડની અંદર જેવા MnO2 ઉમેર્યા એટલે ઉદ્દીપકનું કાર્ય શું? તો કે પ્રક્રિયાના વેગમાં વધારો કરવો. એટલે પોટેશિયમ ક્લોરાઇડ છે એના વેગમાં વધારો કર્યો અને ઝડપથી ઉત્પાદન કેવા થઈ ગયું? નિપજમાં. અને નિપજ તરીકે આપણે શું મળ્યું? પોટેશિયમ ક્લોરાઇડ અને ડાય ઓક્સિજન. પાછો મેં જે પદાર્થ ઉમેર્યો હતો MnO2 એ મને પુનઃ મળશે એટલે પાછો મળશે. તો આને શું કહેવાય? ઉદ્દીપક. તો ઉદ્દીપકનું કાર્ય શું છે? કે ઉદ્દીપકનું કાર્ય એ છે કે એ પ્રક્રિયાના વેગમાં શું કરે છે? વધારો. એટલે કે એનો વેગ જણાવવામાં શું કરે છે? વધારો. પણ જો તમે વિદ્યાર્થી મિત્રો એવો પદાર્થ ઉમેરો કે જે પ્રક્રિયાના વેગને ઘટાડો કરે તો એવો પદાર્થ છે તમારે ઉદ્દીપક તરીકે ઉમેરવાનો નથી. ઉદ્દીપક તરીકે એવો જ તમારે પદાર્થ ઉમેરવાનો કે જે પ્રક્રિયાના વેગમાં શું કરે? વધારો. પણ જો તમે કોઈ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકની અંદર તમે એવો કોઈ પદાર્થ ઉમેરો કે જે પ્રક્રિયા વેગ ચળકમાં ઘટાડો કરે તો એવો પદાર્થ છે એ ઉદ્દીપક તરીકે કાર્ય કરતા નથી. કારણ કે ઉદ્દીપક તરીકે કાર્ય કોણ કરે વિદ્યાર્થી મિત્રો? કે જે પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે એવો જ પદાર્થ છે જેને આપણે શું કહીએ છીએ? ઉદ્દીપક. એટલે ઉદ્દીપકનું કાર્ય એક જ કે પ્રક્રિયાના વેગમાં શું કરવો? વધારો. એટલે કે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરે છે.
આગળ વિદ્યાર્થી મિત્રો એની પછી તો ઉદ્દીપક જે છે બરોબર એનું કાર્ય શું છે તો કાર્ય આપણે જોયું કે એ પ્રક્રિયકમાંથી મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બનાવશે શું કરશે પ્રક્રિયકમાંથી શું બનાવે મધ્યવર્તી સંકીર્ણ એટલે કે થોડાક સમય પૂરતું જે છે એ અસ્તિત્વ ધરાવે છે ભાગ લેતા નથી માત્ર ને માત્ર ખાલી પોટેશિયમ ક્લોરેટ ના વેગમાં શું કરશે વધારો અને પોટેશિયમ ક્લોરેટ ના વેગમાં વધારો કરી ઉદ્દીપક વાપરીએ છીએ તો ઉદ્દીપક જે છે એ ક્ષણિક પૂરતું ક્ષણિક એટલે થોડાક સમય પૂરતું છે એ પ્રક્રિયક સાથે જોડાય અને એમાંથી શું બનાવે છે મધ્યવર્તી સંયોજન તો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયક છે એની સાથે ક્ષણિક પૂરતું છે એ ક્ષણિક સમય પૂરતું કોણ જોડાય છે તો કે ઉદ્દીપક અને ક્ષણિક સમય પૂરતું છે ઉદ્દીપક જોડાય અને મધ્યવર્તી સંયોજન બનાવે છે તો મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બનાવે છે મધ્યવર્તી સંયોજન બનાવે છે આ મધ્યવર્તી સંયોજન જે બને છે એનું પાછું વિઘટન થાય અને એમાંથી વિદ્યાર્થી મિત્રો શું બને છે નિપજ બને છે અને નિપજની સાથે છેલ્લે આપણને પાછું કોણ મળે છે મૂળ અવસ્થામાં તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ અથવા ઉદ્દીપક તો ઉદ્દીપક છે વિદ્યાર્થી મિત્રો એ ખાલી પ્રક્રિયાના વેગમાં શું કરે છે વધારો એટલે કે પ્રક્રિયા જે છે એને ઝડપથી પૂર્ણ કરે છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે પ્રકારની પ્રક્રિયા સમજવી છે એક છે એ ઉદ્દીપક વાળી પ્રક્રિયા અને ઉદ્દીપક વગરની પ્રક્રિયા એટલે બે જયારે પ્રક્રિયાઓ આપણે જોઈ છે એમાં એક પ્રક્રિયા કેવી છે જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ અને એક પ્રક્રિયા એવી છે કે જેની અંદર આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરતા નથી તો ઉદ્દીપક જે છે એ શું કરે છે તો એ પ્રક્રિયકમાંથી શું બનાવે છે મધ્યવર્તી સંયોજન અને એ ખાલી ક્ષણિક પૂરતું તે પછી તરત પાછું મધ્યવર્તી સંયોજનનું વિઘટન થાય એટલે શું બનાવે છે નિપજ તો પ્રક્રિયક સોરી ઉદ્દીપક જે છે એ સક્રિય ઊર્જાને ઘટાડે છે ઉદ્દીપક તમે જે પ્રક્રિયાની અંદર જે વાપરો છો અથવા પ્રક્રિયાની અંદર જે ભાગ લે છે એ ઉદ્દીપક છે એ પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે અને પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા ઘટાડીને રૂપાંતર કેમાં કરે છે તો કે નિપજમાં એટલે પ્રક્રિયકમાંથી શું બને છે મધ્યવર્તી સંયોજન એ મધ્યવર્તી સંયોજન બનાવવા માટે જે ઉર્જાની જરૂર પડે છે જેને આપણે કેવી ઉર્જા કહેતા સક્રિયકરણ ઉર્જા અને સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે એટલે કે બોન્ડ તૂટી જાય અને બોન્ડ તૂટ્યા પછી રૂપાંતર કેમાં થાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બે ગ્રાફ દોરશું કોની કોની વિરુદ્ધનો તો અહીંયા ગ્રાફ જે છે એ આપણે પ્રક્રિયક અથવા સ્થિતિ ઉર્જા અને પ્રક્રિયા પક્ષ એટલે પ્રક્રિયા અક્ષ અને અહીંયા આપણે એક્સ કહીશું અને વાય કહીશું અને સ્થિતિ જ ઉર્જા શું કીધું છે સ્થિતિ જ ઉર્જા ગ્રાફની અંદર વિદ્યાર્થી મિત્રો છે અહીંયા આપણે પ્રક્રિયા લખીશું પેલા પ્રક્રિયા અહીંયા છે નિપજ બનતી હોય છે તો પ્રક્રિયકમાંથી નિપજ બને છે એમાં બે પ્રક્રિયા થાય છે એક પ્રક્રિયા છે એમાં ઉદ્દીપકનો ઉપયોગ કરવી છે એક પ્રક્રિયા ઉદ્દીપક વાળી છે અને એક
પ્રક્રિયા જે છે એ ઉદ્દીપક વગરની છે. તો અહીં આપણે બે નજર કરશું. તો પ્રક્રિયકમાંથી છે એ નિપજ બનશે, બરોબર. બીજી પ્રક્રિયા જે છે એમાંથી ને એ પ્રક્રિયકમાંથી શું બનશે? તો કે નિપજ બનશે, બરોબર. હવે આ બંને પ્રક્રિયા ક્રિયા છે, આ એક પ્રક્રિયા છે, આ એક પ્રક્રિયા છે. તો બંને પ્રક્રિયા છે એમાંથી નિપજ જ બને છે. પણ બંને પ્રક્રિયાની અંદર તમે જુઓ તો એક છે એમાં ઝડપથી રૂપાંતર નિપજમાં થાય છે, એક પ્રક્રિયાને પ્રક્રિયામાંથી નિપજ બનતા શું લાગે છે? વાર લાગે છે. તો શા માટે આવું થાય છે? તો કે એક પ્રક્રિયા ઉદ્દીપક વાળી છે, એક પ્રક્રિયા કેવી છે વિદ્યાર્થી મિત્રો? ઉદ્દીપક વગરની. તો અહીંયા આપણે નામ લખી નાખશું. પહેલી જે પ્રક્રિયા જે છે એ ઉદ્દીપક સાથેની છે, એટલે કે ઉદ્દીપક ઉદ્દીપક સાથેની પ્રક્રિયા છે, એટલે કે ઉદ્દીપક સાથે પ્રક્રિયામાં જ, એટલે પ્રક્રિયામાં ઉદ્દીપક સાથે પ્રક્રિયક પર. આ બીજી જે પ્રક્રિયા છે એ ઉદ્દીપક વગરની છે, એટલે ઉદ્દીપક વગરની પ્રક્રિયક પર. થોડાક ઉદ્દીપક સાથેની સક્રિયકરણ ઊર્જા અને ઉદ્દીપક વગરની સક્રિયકરણ ઊર્જા. સમજો, ઉદ્દીપક સાથેની સક્રિયકરણ ઊર્જા છે એ ઓછી હશે. શું કામ? કારણ કે ઉદ્દીપક છે એ સક્રિયકરણ ઊર્જામાં શું કરે? ઘટાડો. એટલે પ્રક્રિયકમાંથી સીધું શું બની જાય? મધ્યવર્તી સંયોજન. અને તરત રૂપાંતર કેમાં થઈ જાય? નિપજમાં. તો આ જે મધ્યવર્તી જે સંયોજન બન્યું એમાં ફેરફાર શેનો કર્યો? ઉદ્દીપક એ સક્રિયકરણ ઊર્જામાં. કારણ કે પ્રક્રિયકમાંથી શું બનાવ્યું આપણે? મધ્યવર્તી સંયોજન. ત્યારે જે સક્રિયકરણ ઊર્જા હતી એ સક્રિયકરણ ઊર્જામાં ઉદ્દીપક શું કરે છે? ઘટાડો કરે છે. કઈ પ્રક્રિયા? ઉદ્દીપક વાળી. અને ઉદ્દીપક વગરની જે હતી એમાં સક્રિયકરણ ઊર્જા કેવી છે? વધારે. અને વધારે છે એટલે ઉદ્દીપક તમે યુઝ કરેલો નથી, એટલે ઉદ્દીપક વગરની સક્રિયકરણ ઊર્જા છે વધારે હોય છે. અને ઉદ્દીપક વાળી પ્રક્રિયાની અંદર સક્રિયકરણ ઊર્જા કેવી હોય છે? ઓછી. એટલે અહીંયા આપણે ટોટલ બે વસ્તુ બે માટે લખશું. તો કે ઉદ્દીપક સાથેની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અને વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપક વગરની આજે છે, બરોબર. અહીંયા કરી શકો, અહીંયાથી પણ તમે લાંબુ છે કરી શકો છો, બરોબર ને. પ્રક્રિયા ઉદ્દીપક વગરની આ ઉદ્દીપક વાળી આ પ્રક્રિયા ઉદ્દીપક વગરની તો ઉદ્દીપક વગરની પ્રક્રિયકની સક્રિયકરણ ઊર્જા પૂર્ણ થવા માટે સમય ઓછો લાગે છે, અને ઉદ્દીપક વગરની જે પ્રક્રિયા છે એને પૂર્ણ થવા માટે સમય કેવો લાગે છે? વધારે. એટલે આના આલેખ ઉપરથી સાબિત થાય છે કે ઉદ્દીપક છે એ પ્રક્રિયાના વેગમાં શું કરે છે? વધારો. એટલા માટે ઉદ્દીપક છે એ સક્રિયકરણ ઊર્જાને ઘટાડે છે, અને ઉદ્દીપક વગરની જે પ્રક્રિયા છે એમાં સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ઘટતું નથી. બીજું વિદ્યાર્થી મિત્રો, તો કે જો તમે ઉદ્દીપકનું પ્રમાણ ઓછું વાપરેલું હોય કોઈ પ્રક્રિયાની અંદર, તમે જો ઉદ્દીપકનું પ્રમાણ તમે ઓછું વાપરો છો તો ઓછા પ્રમાણને લીધે એ ઉદ્દીપક છે એ પ્રક્રિયાના વેગમાં શું કરે છે? વધારો કરે છે. એટલે કે પ્રક્રિયાની અંદર ગિફ્ટ ઊર્જામાં ફેરફાર કરતો નથી, એટલે ડેલ્ટા જી એમાં કોઈ ફેરફાર થતો નથી. અને જે સ્વયંસ્ફૂરિત જે પ્રક્રિયા જે છે એ સ્વયંસ્ફૂરિત પ્રક્રિયામાં પ્રક્રિયકને ઉદ્દીપિત કરે છે, એટલે
કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, પણ બિન સ્વયંસ્ફુરિત છે કે જે આપમેળે થતી નથી, તો એવી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરતો નથી. એટલે ઉદ્દીપક જે છે એ કઈ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે, તો કે જે પ્રક્રિયા આપમેળે થાય છે, જેમાં આપણે કોઈ ભાગ ભજવતા નથી, તો એવી પ્રક્રિયા જે છે એવી પ્રક્રિયાને ઉદ્દીપક ઉદ્દીપિત કરે છે. પણ જે બિન સ્વયંસ્ફુરિત છે કે જે આપમેળે થતી નથી, તો એવી પ્રક્રિયાને ઉદ્દીપક છે એ ઉદ્દીપિત કરતો નથી. આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો, તો કે પ્રક્રિયાનો સંતુલન અચળાંક પણ બદલાતો નથી. જો પ્રક્રિયાના વેગમાં ખાલી વધારો કરે છે, પણ એના લીધે પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ઉદ્દીપકના લીધે પ્રક્રિયાના સંતુલન અચળાંકમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. ઉદ્દીપક તો માત્ર ને માત્ર જે પ્રક્રિયા જે છે બરોબર એના સમયમાં ઘટાડો કરે છે, એટલે કે વેગ વધે એટલે પ્રક્રિયાને પૂર્ણ થવા માટે સમય કેવો લાગે, ઓછો લાગે છે. આગળ એની પછી તો સંતુલન જ્યારે પ્રક્રિયા થતી હોય, જ્યારે સંતુલન પ્રાપ્ત કરે પ્રક્રિયા, તો એ સંતુલન વાળી જે પ્રક્રિયા છે એને ખાલી ઝડપી બનાવે છે. એટલે માત્ર ને માત્ર મેં કીધું એમ કે પ્રક્રિયા છે ને એને ઝડપી બનાવે, એટલે પ્રક્રિયાને પૂર્ણ થવા માટે સમય કેવો લાગે, ઓછો લાગે. બીજું તો કે પૂર્વગામી અને પ્રતિગામી, એટલે કે બંને બાજુ જે પ્રક્રિયા થાય છે, એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ નિપજમાંથી પ્રક્રિયા, એટલે પૂર્વગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાના વેગ પણ કેવા રાખે છે, સરખા જ રાખે છે. એટલે દરમાં પણ કોઈ ફેરફાર કરતો નથી. એટલે કે પ્રક્રિયા દરની અંદર જે બે પ્રક્રિયાઓ થાય છે, પૂર્વગામી અને પ્રતિગામી, એટલે ઉદ્દીપક છે એ ખાલી માત્ર પૂર્વગામી પ્રક્રિયામાં દરમાં વધારો કરે અને પ્રતિગામીમાં ન કરે એવું બનતું નથી. ઉદ્દીપક છે એ બંને પ્રક્રિયાઓના વેગ, એટલે કે પૂર્વગામી અને પ્રતિગામી, આ બંને પ્રક્રિયાઓના વેગ જે છે એને સંતુલિત રાખે છે, એમાં કોઈ પ્રકારનો કાંઈ ફેરફાર કરતો નથી. બીજું વિદ્યાર્થી મિત્રો, તેથી જ આપણે કહી શકીએ કે પ્રક્રિયા ઉદ્દીપક જે છે એ માત્ર ને માત્ર છે એ પ્રક્રિયા છે ઝડપથી કેમ પૂરી થાય એના માટે વાપરવામાં આવે છે. એટલે ઉદ્દીપકથી પ્રક્રિયા ઉપર શું અસર થાય, કે ઉદ્દીપકથી પ્રક્રિયા છે એ ઓછા સમયની અંદર પૂર્ણ થાય છે, અથવા ઉદ્દીપકના લીધે પ્રક્રિયાના વેગમાં શું થાય છે, વધારો, એટલે કે રેટ ઓફ રિએક્શન. એટલે ઉદ્દીપક છે એ ક્યાંય પ્રક્રિયામાં ભાગ લેતો નથી, જ્યારે અંતમાં તમને નિપજ મળે છે ત્યારે નિપજની સાથે મુક જે પદાર્થ પાછો મળે છે પદાર્થને આપણે શું કહીએ છીએ, ઉદ્દીપક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ નંબર 4 રાસાયણિક ગતિકી ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ ચેપ્ટર જે છે એ 9 ચેપ્ટર સ્ટાર્ટ કરશું, સવર્ગ સંયોજક.